नमो नुये सौरियंतानं नमो नुये सौदानं नमो नुये सौवायिर्यानं नमो नुये सौजायानं नमो नुये सौत्रिकावर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं गौतमं मंगलं कुन्कुंडारी उजेन्द्रं सुमंगलं नमः समर्पयामि आजे पूज्य गुरुदेव कांजी स्वामी ना वचनामृत नो स्वाध्याय गई वक्त अपने वचनामृत 175 सुधी कर्या छे। આજે વચનામૃત 176 થી 180 લઈશું। વચનામૃત 176 પૂજ્ય ગુરુદેવ કહે છે કે કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલા એકલા કેમ ગમતું હશે, જેને બીજાના સંગમાં જ ગમે છે, જેને બહારમાં ક્યાંક કોઈક જગ્યાએ ઉપયોગને ગુમાવવાથી જ ગમે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એમ અનેક જગ્યાએ જે ઉપયોગને ફેરવે છે અને એમ માને છે કે અમે આનંદમાં છીએ, અમે પ્રવૃત્તિઓમાં છીએ, વાસ્તવમાં તો આત્મા તો કાંઈ પ્રવૃત્તિ કરતો નથી, ફક્ત ઉપયોગને ફેરવે છે અને એમાં એ સંતોષ અને સુખ માને છે, ઇન્દ્રિયોના વિષયો તરફ એનો ઉપયોગ જાય છે, ભોગવવાના ભાવ તરફ ઉપયોગ જાય છે, બહારના પદાર્થો ને રાખવા તરફ એવો પરિગ્રહનો સંચય કરવા તરફ ઉપયોગ જાય છે, પરના કાર્યો કરવાની બુદ્ધિપૂર્વક એમાં ઉપયોગ રોકાઈ રહે છે, એટલે અનેક પ્રકારે એનો ઉપયોગ બહારમાં જેનો ફરે છે એને તો એમ લાગે કે આ બીજાઓના સંગ વિના કોઈની સાથે વાતચીત કરવી નહીં ને આ જંગલમાં રહેવું એકલા એકલા કેવી રીતે ગમતું હશે, કોઈકની સાથે વાતચીત કરે તો કંઈક વિષયો પણ બદલાય અને ગમે, આવી માન્યતા લગભગ બધાની છે, મોટા ભાગે જીવોની એવી જ માન્યતા હોય છે। જેને આત્માનો અનુભવ થયો છે તે તો વારંવાર અંતર્મુખ થઈ જાય છે, એને તો બીજા સાથે એવા વાર્તાલાપ કરવા, બહારમાં ઉપયોગને વારંવાર ગુમાવવો, નકામી વસ્તુમાં વિકલ્પો કર્યા કરવા, આવું બધું કાંઈ ગમતું જ નથી। પણ મિથ્યા દ્રષ્ટિને એની બહારમાં જ સુખ બુદ્ધિ છે, બહારમાંથી જ સુખ પ્રાપ્ત થાય છે, એટલે બહારમાંથી કોઈ વસ્તુને પ્રાપ્ત નથી કરી શકતો, માત્ર એનો ઉપયોગ ત્યાં રોકાઈ રહે છે અને એ એમ માને છે કે પોતે સુખી છે, એટલે એને એમ લાગે, કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલા એકલા કેમ ગમતું હશે। ગુરુદેવ સમજાવે છે, અરે ભાઈ, જંગલ વચ્ચે નિજ આનંદમાં ઝૂલતા મુનિરાજો પોતાના જ આનંદમાં જે ઝૂલી રહ્યા છે, એટલે કે પોતાના આનંદમાં જે મગ્ન છે, વ્યસ્ત છે, એવા મુનિરાજો તો પરમ સુખી છે, એમ બહારમાંથી ક્યાં આનંદ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। જ્યારે ઉપયોગ અંદર તરફ વળે છે તો પોતાનું સ્વરૂપ જ એવું છે કે એમાં અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે, એને એ અનુભવે છે, એટલે અલૌકિક આનંદ, જે લોકમાં કોઈ પદાર્થમાં એવો આનંદ નથી એવો અલૌકિક આનંદ, અને એ પણ ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, એટલે મુનિરાજો તો પરમ સુખી છે, જગતના રાગ દ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી, જગતમાં જીવો પરનું લક્ષ કરે છે, સ્વનું લક્ષ કરતા નથી, અને જે સ્વના લક્ષે રહ્યા છે એ તો મૌન છે, એમને તો વિકલ્પો પણ નથી, અને એ ક્યાં કોઈની સાથે વાટાઘાટ કરે છે, ચર્ચા કરે છે, કાંઈ કરતા નથી, પણ જેનો ઉપયોગ અંતર તરફ નથી વળ્યો એ બધા જ જીવો જે મિથ્યા દ્રષ્ટિ છે, એ બધા જીવોનો વિચાર કરીએ તો એ રાગ દ્વેષ સિવાય બીજી શું વાત કરે છે, એની વાતમાં કોઈક રીતે રાગ અથવા કોઈક રીતે દ્વેષ હોય છે, બીજું કાંઈ હોતું નથી, એટલે જગતના રાગ દ્વેષનો ઘોંઘાટ
मुनि ने नहीं, मुनि ये राग द्वेष की बात सांभता नहीं कि एनी बात में आवता नहीं, एनो विचार करता नहीं। तो जगत ना राग द्वेष नो घोंघाट त्या मुनि ने नहीं। कोई पर वस्तु साथ आत्मा मिलन ज नहीं। खरेखर तो वस्तु स्वरूप एवं है कि आत्मा कोईनी साथ मळतो ज नहीं। आने मळीए ने आने मळीए ने आवा बधा विकल्पो जीव करे छे ने, आजे आने मळी आव्या ने आमनी साथे बैठा ने आमनी साथे एक कलाक बिताव्यो ने ओ मजा आवी, शू मजा आवी, धूळ मजा आवी। राग द्वेषना परिणाम कर्या अने बंद कर्या, बीजुं शू कर्युं? कोईकनी टीका करी, कोईक प्रत्ये द्वेष भाव व्यक्त कर्यो, कोईकना वाक गुना काढ्या, अथवा तो कोईक प्रत्ये राग थयो, एमां मजा शू आवी? बंद करीने मजा आवी? आत्मानु स्वरूप एवं नहीं, आत्मानु स्वरूप एवं नहीं कि परमा ज रोकाई रहे, परनुज लक्ष्य कर्या करे, एवं तो कई स्वरूप छे ज नहीं। अनंत सिद्ध थया एटले बधा तो स्व स्वभाव भावे परिणमी गया। सतत अन्याबाद सुख अव्याबाद सुख शांति नी दशा में नित्य पड़े एमां ज रोकाई गया, हमेशा ने माटे एमां रोकाई गया। सादी अनंत शुरुआत थी, पछी तो अनंत काल सुधी उपयोग स्वरूप में ज स्थिर थी गये। आत्मा स्वरूप तो एवं है, एक योग्यता एवी है कि बार मा परनु लक्ष्य करे, उपयोग त्या जाए तो कई ए स्वभाव नहीं, स्वभाव ने अनुसरी ने थतु नहीं, तो क्षणिक योग्यता है। आजीव एवं क्षणिक योग्यता में ज नादीनो वर्ती रह्यो छे, एने स्वभाव भावे थवानुं थयुं नथी, एटले एने ए वातनो ख्याल नथी आवतो। महापुरुषो ज्ञानी पुरुषो सम्यक दृष्टि जेमणे स्वनो अनुभव करे छे, आत्मानी अनुभूति थई छे, एमने ख्याल आवे छे कि आ जीवो स्वरूपनुं लक्ष्य कर्या विना बहारमां ने बहारमां ज फरी रह्या छे, अने अनेक प्रकारे राग द्वेषना परिणाम करी अने भवना भ्रमणने टाळी शकता नथी। कहे कि कोई पर वस्तु साथ आत्मा मिलन ज नहीं, एटले परना संबंध वगर आत्मा स्वयंमेव एकलो पोते पोतामा परम सुखी छे। आत्मा ने क्या बीजा कोई नी जरूरत छे? विकल्पो करनारो ए आत्मा नथी, अरे धर्मना विकल्पो करनारो पण आत्मा नथी, नये पक्षमां रोकाई रहेनारो ए आत्मा नथी। आ निश्चय नयनु कथन ने आ व्यवहार नयनु कथन, आ सद्भुत व्यवहार असद्भुत व्यवहार, एमां क्या आत्मा रोकाय छे? पोते परिपूर्ण वस्तु छे, पोते पोताना स्वभाव भावे थई जाय छे, उपयोग स्वरूपमां वळी गयो, ए उपयोग शुद्ध उपयोग छे। अने एवो शुद्ध उपयोग थाय छे के एनो स्वभाव छे, वस्तुमां पर साथेनुं मिलन छे ज नहीं, एवो एनो स्वभाव ज नथी। कोई साथे मळवाथी એને શાંતિ થાય, સુખ થાય એવો એનો સ્વભાવ જ નથી, અને કોઈ સાથે મળતોય નથી। આત્માને કોની સાથે મળવું થાય છે? શરીર સાથે મળવું? ના, શરીર સાથે મળવું થતું હોત તો શરીરને છોડીને એ નીકળત નહીં, શરીર એના કહ્યામાં રહેત, શરીરમાં જે ફેરફારો થાય એ એને ઈચ્છા હોય એ પ્રમાણે થાત, એટલે શરીર સાથેનું તો એનું એકત્વ છે જ નહીં, એની સાથે એનું મિલન નથી। तो पछी बारना पदार्थो जे संयोगे करीने प्राप्त थया एनी साथे तो एनु मिलन क्यांथी होय? एनी साथे पण होय ज नहीं। हवे स्वभाव भावथी च्युत थई अने ए विभाव भावे थाय छे, तो ए भाव साथेनु एनु मिलन खरु? एनु मिलन एनी साथे क्यांथी होय? ए क्षणिक वस्तु छे अने ए क्षणिक वस्तु पण एना स्वभावने अनुसरीने नथी, એટલે આ શુભાશુભ ભાવ સાથે આત્માનું મિલન નથી, એટલે એ પણ એને માટે તો પર વસ્તુ છે, સ્વથી જુદી વસ્તુ છે। કોઈ પર વસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયંમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે, અને પરનો સંબંધ કરવા જાય છે તો દુઃખી થાય છે। જે પોતે સ્વયં પોતાથી જ સુખી છે, એ પરનું લક્ષ કરી અને પર સાથે સંબંધ જોડવા જાય તો ઉલટો દુઃખી થાય છે। એટલે જ્ઞાની ધર્માત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં તો અત્યંત સુખની દશામાં બિરાજે છે,
सातमा छठे गुणता ने झूलता मुनिराज जंगल में बैठा है, तो पोते पोताना स्वरूप में वारंवार जाए, એટલે એ તો અત્યંત સુખની દશામાં છે, એ તો પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી. પરના સંબંધથી આત્માને દુઃખ થાય, સુખ તો થાય જ નહીં પરંતુ દુઃખ થાય. પરનો સંબંધ કરે એમ કરતા એ સ્વભાવભાવથી ચ્યુત થાય છે, એના સ્વભાવભાવનો ઘાત થાય છે, એટલે એમાં એ દુઃખી થાય, સુખી તો થાય નહીં. સમ્યક દ્રષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે. એવો આત્મા શુદ્ધ છે, એ જ ઉપાદેય છે, અને એને અનુભવતા સર્વ પર પદાર્થો તરફથી, સર્વ ભાવો પર ભાવો તરફથી, પરને લક્ષ્ય થતા ભાવો તરફથી, એનું લક્ષ્ય પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ તરફ જાય છે. એટલે કે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન સ્વભાવને જ અનુભવવા વાળું થઈ જાય છે. એવા પોતાના શુદ્ધ સિદ્ધ સમાન જ્ઞાન સ્વરૂપને જ ઉપાધે જાણે છે. આ 176મું વચનામૃત થયું. એ પછીથી 177મું વચનામૃત છે. પછી ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, હું જ્ઞાયક છું, જ્ઞાન સ્વરૂપ છે અને અનંત ગુણનો પિંડ છું. આ બધા વિકલ્પો હોય છે ને, તો એવા વિકલ્પોમાં તો બે પણ થઈ જાય છે, એમાં તો ગુણ ગુણીનો ભેદ છે, વિકલ્પ છે. એવા ગુણ ગુણીના ભેદનો વિકલ્પ આત્માનો અનુભવ કરવા જતા વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યક દર્શનમાં નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા એ તો એનો ભાવને પકડવા માટે એવો વિકલ્પ હોય, શરૂઆતમાં એવો વિકલ્પ હોય કે હું જ્ઞાન સ્વરૂપ, પણ પછી એ વિકલ્પ વિના, એ વિકલ્પ વિના જે જ્ઞાન સ્વરૂપ છે એવા ભાવે પોતે પરિણમી જાય છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે સમ્યક દર્શનમાં એ વિકલ્પ હોતો નથી, પણ અનુભૂતિ કરવા માટે પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ કરે છે. પ્રયોગ વખતે પહેલા એને એવા જ વિકલ્પ હોય છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવો જ વિકલ્પ હોય છે. અને પ્રયોગ વિના જ્યારે શાસ્ત્રના અભ્યાસ કરતો હોય એ વખતે એને શાસ્ત્રમાંથી જે વાત આવી હોય એના ઉપર ચિંતવન કરે તો અનેક પ્રકારે ધર્મ સંબંધીના વિકલ્પો આવે અને એના વિશેના તર્ક પણ ઉઠે, સમાધાનો પણ પોતે પ્રાપ્ત કરે અને પોતે પોતાના સ્વરૂપ વિશે નિર્ણય કરે, ત્યારે એને સવિકલ્પ દશામાં એવું ચિંતવન વગેરે હોય અને પછી એને એ પોતે સ્વીકારી લે છે, જેવું સ્વરૂપ છે એવું સ્વીકારી લે છે, તે પછીથી વિકલ્પ ઘટી જાય છે. અને જ્યારે વસ્તુનો નિર્ણય થઈ જાય, પોતાના જ્ઞાન સ્વરૂપનો નિર્ણય જ્યારે થઈ જાય છે ત્યારે પ્રયોગ કરવા બેસે છે, તો એ વખતે પણ પહેલા એને આવો એક વિકલ્પ હોય છે, હું નાયક છું કે જ્ઞાન સ્વરૂપ છું, એવો વિકલ્પ હોય છે. પણ એ વિકલ્પ જે છે તો એ વિકલ્પ આત્મામાં અનુભૂતિના કાળે હોઈ શકે નહીં. આત્માને એવો કોઈ વિકલ્પ હોતો જ નથી, એટલે અનુભૂતિ વખતે આત્માનો અનુભવ કરવા જતા પહેલા એ વિકલ્પ હોય, પણ પછી જ્યારે આત્માનો ખરેખર આશ્રય થઈ જાય છે, સ્વરૂપનો આશ્રય થઈ જાય છે, જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે, અને એમાં એ વિકલ્પ હોતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે આત્માનો અનુભવ કરવા જતા વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યક દર્શનમાં નથી. એટલે કે એના આશ્રય, વિકલ્પના આશ્રય સમ્યક દર્શન નથી. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એના આશ્રય સમ્યક દર્શન છે. વસ્તુ ત્રિકાળ શુદ્ધ જોઈ નથી, જાણી નથી, અનુભવી નથી, અને એને અનાદિની ટેવ ઇન્દ્રિયો દ્વારા જ જાણવાની થઈ છે ને, એટલે એને અઘરું પડે છે. એને ઇન્દ્રિયો દ્વારા વસ્તુને જાણી છે, પણ ઇન્દ્રિયો દ્વારા બીજું બધું બારમા પરને એ જાણે છે એવું અનાદિનું એને છે, છતાં પણ આત્મા કઈ ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. આત્મા તો અતિન્દ્રિયપણે જ જણાય, અને જ્યારે અતિન્દ્રિયપણે જણાય છે ત્યારે પછી ઇન્દ્રિયોની કે મનની કોઈ ભૂમિકા આવતી નથી. એટલે સમ્યક દર્શનમાં કોઈ વિકલ્પ હોય નહીં અને વિકલ્પના આશ્રય સમ્યક દર્શન થાય નહીં. એટલે કહે છે કે તેનો આશ્રય સમ્યક દર્શનમાં નથી. ગુણ ગુણીના ભેદની વાતનો વિચાર કરીએ તો ગુણી એવો પોતે ભગવાન આત્મા, એમાં આ ગુણ, આટલા ગુણ, એવા વિકલ્પ હોય એ તો પછી બહુ દૂર રહ્યો.
અને એમાંય પાછો જો એ એમ વિચાર કરે કે આત્મા ગુણ અનંત ગુણનો પિંડ, એમ જયારે વિચાર કરે છે તો જાણે એ ત્રીજો પુરુષ એક વચન તરીકે વિચારી રહ્યો છે, એટલે કોઈ બીજા આની વાત કરી રહ્યો છે, એ તો માત્ર માહિતી જ્ઞાન જ થાય. આત્મા અનંત ગુણનો પિંડ, પછી એને હું અનંત ગુણનો પિંડ એમ સ્વીકારી લેવું પડે, અને એનો સ્વીકાર થયા પછી એને શબ્દમાં લાવવાની જરૂર ન પડે એમ એને આત્મસાત કરી લેવું જોઈએ. આપણને જો અત્યારે એની જરૂર પડે છે કે હું મનુષ્ય છું એ એવો વિકલ્પ લાવવાની જરૂર પડે છે, એવા શબ્દોની જરૂર પડે છે કે હું મનુષ્ય છું, એ કેટલું સહજ થઈ ગયું છે. મનુષ્ય છું એ સહજ થઈ ગયું છે, એમાં ક્યારેય એવી જરૂર નથી પડતી કે હું મનુષ્ય છું એવું બોલવું પડે, અંદરમાં વિચાર કરવો પડે કે હું તો મનુષ્ય છું. કે આપણે ભૂલી જઈએ છીએ મનુષ્ય શું, એવું નથી ભૂલતા. આ થોડાક વર્ષોમાં પણ એ મનુષ્યપણું કેટલું સહજ થઈ ગયું છે, એ ખોટું છે. એ મનુષ્યપણું તો પર્યાયમાં છે, છતાં એ એટલું સહજ થઈ ગયું છે. તો એના સ્થાને આ હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું ને, એ વાત સહજ થઈ જવી જોઈએ. અનંત ગુણનો પિંડની વાત કરી, પણ એ બધી વાત પછી અખંડ અભેદ વસ્તુ છું એમ સહજ થઈ જવું જોઈએ. અને સહજ થાય નહીં ત્યાં સુધી એની ઓળખાણ ઊભી નથી થતી, ને ત્યાં સુધી એ આત્મા તરફ વળશે કઈ રીતે? પોતાનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી એ સ્વ તરફ વળે કેવી રીતે? આ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા જણાવવાનો નથી, અતિન્દ્રિયપણે જાણવું છે. અને અતિન્દ્રિયપણે જ્ઞાન કરવામાં જે જ્ઞાન કરવા વાળો જે ઉપયોગ છે, ક્યાં લઈ જશે, કઈ તરફ જશે, જેને આત્માનું ભાન નથી એટલે પોતાનું ભાન નથી, એ કઈ તરફ જશે? આપને ગંભીરતાથી સમજવાની જરૂર છે કે ભાઈ આ વિકલ્પો થી કઈ આત્માનો અનુભવ નથી થતો, એટલે એને જરાક સમજવા માટે ગુરુદેવે આ વાત લીધી છે કે એમ અનુભવમાં વસ્તુ નથી આવતી. સમ્યક દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી. જેને એકવાર એવો આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એવા સમ્યક દ્રષ્ટિ એ પણ જયારે પ્રયોગ કરે છે તો પહેલા એવો વિકલ્પ હોય છે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન, કે જ્ઞાયક છું, કે જ્ઞાન સ્વરૂપ છું, કે ઓમકાર સ્વરૂપ છું, આવો વિકલ્પ હોય. પણ એ વિકલ્પમાં રહેતા નથી, વિકલ્પ તો એમને તરત જ છૂટી જાય છે. સમ્યક દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી. એવો વ્યવહાર હોય છે શરૂઆતમાં એ હોય, પણ તેને છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધ આત્માને તે સમ્યક દ્રષ્ટિ વિકલ્પથી જુદો અનુભવે છે. પછી વિકલ્પથી જુદો અનુભવે છે એટલે કે એ વખતે વિકલ્પ હોતો જ નથી, એ વખતે વિકલ્પ હોતો જ નથી. એમ નથી કે બે સાથે અનુભવે વિકલ્પ, આ વિકલ્પ ને આ હું, એમ એવું કઈ હોતું નથી. વિકલ્પ છૂટી ગયો અને પોતે આત્માને અનુભવે છે. પણ શબ્દમાં તો એમ જ આવે ને, વિકલ્પથી જુદો પોતે ભગવાન આત્મા, એટલે એનાથી જુદો કહી અને એમ સમજાવવું છે કે જે વિકલ્પ જે છે એ જાતનો નથી, આત્મા જે છે તે જ્ઞાન સ્વભાવી, એ વિકલ્પની જાતનો નથી, એ તો આનંદ રૂપે અનુભવાય છે, શાંતિ રૂપે અનુભવાય છે. વિકલ્પમાં ક્યાં આનંદ અને શાંતિ પડ્યા છે? એટલે વિકલ્પની જાત જુદી અને ભગવાન આત્માના પરિણમનની જાત જુદી છે, એ અનુભવમાં આવે છે. આગળ કહે છે કે આવો અનુભવ તે જ વિતરાગનો માર્ગ છે. આજ વિતરાગી પર્યાય છે, આજ વિતરાગનો માર્ગ છે, આજ મોક્ષનો માર્ગ છે આત્માનો અનુભવ. મોક્ષ મહેલ માટે આત્મામાં સમ્યક દર્શન રૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. શું કહે છે ગુરુદેવ? કે મોક્ષ રૂપી મહેલ આપણે ચણતા હોઈએ, કોઈ પણ મહેલ મકાન કઈ પણ ચણતર કરીએ તો પહેલા એનો શિલાન્યાસ કરવામાં આવે, પાયો ખોદી અને ત્યાં એ પહેલો પથ્થર મૂકવામાં આવે, પહેલી ઈંટ મૂકવામાં આવે, એવો શિલાન્યાસ કરવામાં આવે છે ને, શરૂઆત કરવામાં આવે ને શુભ મુહૂર્તની અંદર. તો આ તો મોક્ષરૂપી મહેલ છે, એટલે મોક્ષ મહેલ માટે આવો શિલાન્યાસ કરવાનો છે ને, પછી આખો મોક્ષ મહેલ તૈયાર કરવાનો છે. તો એ શિલાન્યાસ શેના રૂપે કરવાનો છે? તો કે સમ્યક દર્શન રૂપે શિલાન્યાસ કરવાનો છે. મોક્ષ મહેલ માટે આત્મામાં સમ્યક દર્શન રૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે. સમ્યક દર્શન થી શરૂઆત થાય અને પછી પૂર્ણ મોક્ષનો માર્ગ એને પ્રાપ્ત થઈ જાય છે.
અને એ મુક્તિને રહે છે. સમયસારમાં શ્રી કુમકુંદાચાર્ય દેવે જૈન ધર્મનું રહસ્ય બતાવતા કહ્યું છે ને, જૈન ધર્મનું રહસ્ય, જૈન ધર્મનો પ્રાણ 11મી ગાથામાં એમણે દર્શાવ્યો કે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. સમયસારની 11મી ગાથામાં એ વાત લીધી છે. નિશ્ચયને આશ્રય શુદ્ધ નય છે, શુદ્ધ નય કહો કે નિશ્ચય નય કહો, એ ભૂતાર્થ છે, એ ભૂતાર્થ છે, શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે વિદ્યમાન છે, જે અનાદિનો એવો ને એવો વિદ્યમાન છે, અત્યારે વર્તમાનમાં પણ વિદ્યમાન છે અને ત્રણેય કાળે જે વિદ્યમાન રહે છે, એવો પોતે ભગવાન આત્મા એ શુદ્ધ નયનો વિષય છે. અને શુદ્ધ નયનો વિષય છે એટલે પછી એને જ શુદ્ધ નય કહી દીધો, શુદ્ધ નય ભૂતાર્થ છે. એ શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રય જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. ઘણો વિસ્તાર છે 11મી ગાથાનો વિસ્તાર અત્યારે આપણે નથી લેતા, પરંતુ વાત તો એમ જ છે. ત્યારે એક એક સમયની પર્યાય, ભલે ને નિર્મળ પર્યાય હોય તો પણ એ વ્યવહાર નયનો વિષય છે, એ અભૂતાર્થ છે એટલે વિદ્યમાન નથી. નવી નવી પર્યાય થાય છે ને એ ક્યાં વિદ્યમાન રહે છે, પહેલેથી વિદ્યમાન એક સરખી એ કોઈ પર્યાય હોતી નથી. એક સમયની પર્યાય બીજા સમયમાં તો એ વિલીન થઈ જાય અને નવી પર્યાય થઈ જાય, એટલે એ પર્યાય જે છે તે બધી એ દશા છે, એ અવસ્થાઓ જે થઈ રહી છે એ બધી વિદ્યમાન નથી, નવી નવી થઈ રહી છે, એટલે એ અભૂતાર્થ છે. એટલે વ્યવહારના એ અભૂતાર્થ છે, એના આશરે કઈ ધર્મ પ્રાપ્તિ નથી, પણ શુદ્ધ ને ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે એટલે સમ્યક દ્રષ્ટિ હોય છે. વસ્તુ જે હોવા પણ છે, જે બદલાતી નથી, કાયમ રહી છે, એ વસ્તુના આશ્રય જ ધર્મની પ્રાપ્તિ થાય છે. વસ્તુ છે એમાં એ વાત છે કે એવી ત્રિકાળ વસ્તુ છે, ભૂતાર્થ જે હંમેશા રહી છે, નિત્ય વસ્તુ છે, અને એવો જેને નિત્યનો નિર્ણય થાય છે કે આ વસ્તુ છે છે ને છે, ભલે પર્યાયમાં બીજું કંઈક દેખાતું હોય, સાથે મલિનતા દેખાતી હોય, તો પણ વસ્તુ તો વસ્તુ તરીકે જ રહી છે, એ મલિન થઈ જ નથી, એવો જેને નિર્ણય થઈ જાય છે, જે ત્રિકાળ એક સરખી રહી છે એવો જેને નિર્ણય થાય છે, એ જેનું લક્ષ્ય કરે છે, એ પછી જે પર્યાય છે એનું લક્ષ્ય નથી કરતા. એટલે ત્યાં ઉદાહરણ પણ એવું લેવામાં આવ્યું, પાણી અને કાદવ, કાદવ વાળું પાણી, એ પાણીમાં જેની દ્રષ્ટિ એવી થઈ જાય છે કે આમાં પાણી છે, આ પાણી પાણી પણે જ રહ્યું છે, અને એમાં સાથે રહેલી આ મલિનતા જે છે, કાદવની મલિનતા એ એનાથી જુદી છે, એ વખતે એની સાથે હોવા છતાં ડોળા પાણીમાં એને પાણી જ દેખાય છે. અને એ જેને નિર્ણય થઈ જાય છે કે વસ્તુ તો એવી એવી રહી છે, પાણી તો એવું એવું જ રહ્યું છે, પાણી મલિન નથી થયું, પાણી પાણી પણે રહ્યું છે, પાણી બદલાઈ ગયું નથી, અને એમ જયારે નિર્ણય થાય છે તો એની અંદર એ કતક પણ નાખે છે, ફટકડી નાખે છે, અને એમ કરતા પેલો કાદવ નીચે બેસી જાય છે, માટી નીચે બેસી જાય છે, અને શુદ્ધ પાણી, સ્વચ્છ પાણી, નિર્મળ પાણી એને પ્રાપ્ત થાય છે. પણ કોને થાય છે? જેને એવી દ્રષ્ટિ થઈ છે એને, એ જ એવો પ્રયત્ન કરે છે. એટલે એમાં બીજી વાત એ છે કે પાણી પાણી પણે જ છે, પાણી એ માટી પણે થયું જ નથી, એવી રીતે આ આત્મા આત્મા પણે શુદ્ધ એવો ને એવો જ જળવાઈ રહ્યો છે, એ ક્યારેય પર્યાય પણ મલિન થયો જ નથી. પર્યાયમાં મલિનતા એ એનાથી જુદી જ રહી છે, હંમેશા મલિનતા બદલાયા કરી છે, અને એ પણ જુદી જુદી જાતની મલિનતા થઈ છે, એ કર્મરૂપી મલિનતા એના આત્મામાં ગઈ જ નથી. વસ્તુ તો વિદ્યમાન પણ એવી ને એવી જ છે, ત્રિકાળ વસ્તુ એવી છે, નિત્ય વસ્તુ એવી છે, એવા વિદ્યમાન આત્માના આશ્રય સમ્યક દર્શન થાય છે. પર્યાયની મલિનતા ને ગૌણ કરી અને જે પોતે પોતાના આત્માને એવો માને છે, એવો સમજે છે પહેલા, એવો જ પછી સ્વીકાર કરે છે ને એમ જ માને છે, વર્તમાનમાં પણ હું ભગવાન આત્મા છું એમ જે માને છે, એ જ એવા આત્માની અનુભૂતિ કરી શકે છે. પણ જે હજી પર્યાયનું લક્ષ્ય કરીને પામરતામાં રોકાઈ ગયો છે કે અમે તો પામર શું કરીએ,
એની દ્રષ્ટિ પર્યાય તરફ છે, એ સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી અને હંમેશા પામરતામાં પામરતામાં રહી અને એમ માને છે કે પ્રભુ આગળ પામરતા આપણે રાખવી જોઈએ, તો એ પોતાના સ્વરૂપનો અનુભવ નહીં કરી શકે. પામરતાના લક્ષ્યે અનુભવ નહીં થાય. પામરતા પર્યાયમાં છે, પર્યાયનું લક્ષ્ય ન હોય. પોતે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, જે હંમેશા એવો ને એવો સિદ્ધ સમાન જ્યારથી છે ત્યારથી જ છે, એવો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળાય છે. એટલે એ જે વસ્તુ વિદ્યમાન છે, જે ભૂતાર્થ છે, એના આશરે સમ્યક દર્શન થાય છે. આ બધી વાત 11મી ગાથામાં આવે છે. અહીં આગળ કહે છે કે નિશ્ચય વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઉકલી જાય અને આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ 11મી ગાથા, સમયસારની 11મી ગાથામાં ભર્યા છે. તો એ રીતે આ 177મું વચનામૃત થયું. એના પછી 178મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. તો જ્ઞાન તો એનો સ્વભાવ છે, તો જ્ઞાન તો કરે છે, અને જ્ઞાન કરે છે તો એમાં ઉપયોગ પરમાં છે, પરનું જ્ઞાન પણ કરે છે, ઉપયોગ સ્વમાં છે તો સ્વનું જ્ઞાન કરે છે. એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે તરફ વળ્યા છે એ પ્રમાણે એને દર્શન જ્ઞાન થાય છે. પહેલા સામાન્ય અવલોકન એવો પ્રતિભાસ અને પછી સાથે એવું જ્ઞાન, વિશેષતાથી જાણ પણ, એમ દર્શન જ્ઞાનના ઉપયોગ જે તરફ છે એનું એને દર્શન જ્ઞાન દેખવું જાણવું થાય છે. એટલે જ્ઞાન તો એ હંમેશા કરે છે, એટલે દર્શન જ્ઞાન તો એ હંમેશા કરે જ છે, કેમ કે એનો એક સ્વભાવ છે. હવે વાત એ છે કે એનો વિષય શું છે, વિષય શું છે, પરનો લક્ષ કરી અને પરને જ વિષય બનાવી અને એ જ્ઞાન કર્યા કરે, કર્યા જ કરે, કર્યા જ કરે છે. આવું તો અનાદિથી ચાલ્યું આવે છે, આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. એને ભાન નથી કે પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જે ઉપયોગ બહારમાં પરનું જ્ઞાન કરવામાં રોકાઈ રહ્યો છે એ તો ખરેખર વાસ્તવમાં એનો સ્વભાવ નથી. સ્વભાવથી એ વિરુદ્ધ ધ્યેય અને વિભાવ ભાવે થઈ અને એવા પર તરફ રોકાઈ રહ્યો છે. એનો સ્વભાવ તો, સ્વભાવ તો નિર્મળ છે, સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર સ્વભાવ છે, અને એ પ્રમાણે જ એનું જ્ઞાન છે, એ સ્વને જાણવા વાળું જ હોવું જોઈએ. વસ્તુ તો આવી છે. એટલે જે સ્વસ્વભાવ સન્મુખ થઈ અને જયારે એનું જ્ઞાન કરે છે, એનું દર્શન કરે છે, તો એને નિર્મળ પરિણામ થાય છે. એટલે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે. એટલે કહે છે કે સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. બાકી આ શાસ્ત્રનું જ્ઞાન કરે છે તો પરલક્ષી જ્ઞાન છે, એમાં લક્ષ પર તરફ છે. ભલે વિષય આત્માનો હોય તો પણ એમાં એ માહિતી જ્ઞાન છે અને એમાં એનું લક્ષ્ય પર તરફ છે, સ્વ તરફ નથી, આત્મા તરફ નથી. એટલે સમ્યક જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહેતા નથી, પણ સમ્યક જ્ઞાન વિશેની માહિતી કહી શકાય, એ બધી માહિતી છે. સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. સ્વરૂપ તરફ જ્યારે વળે છે અને જે જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. બીજી પણ વાત સાથે લીધી કે જેને સ્વસન્મુખનું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, એ પણ વધુ સમય એમ સ્વસન્મુખ નથી રહી શકતો તો બહારમાં એને પરનું જ્ઞાન થાય છે, પણ એને બહારમાં પરનું જ્ઞાન થાય તે છતાં એ તો જ્ઞાની ધર્માત્મા જ છે, એ અજ્ઞાની નથી. કેમ કે એની દ્રષ્ટિ તો પોતે જે છે તે તરફ જ રહે છે, અને એને તો આત્માનું જ્ઞાન થયું છે, અનુભવ સહિત આત્માનું જ્ઞાન થયું છે, એટલે એ તો જ્ઞાની છે. ભલે બારમા પરનું લક્ષ થાય છે તે છતાં એ જ્ઞાની છે, પણ એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. જેને આત્માનું ભાન જ્ઞાન થયું જ નથી, આત્માનું દેખવું જાણવું જેને થયું જ નથી, જેને આત્માની અનુભૂતિ થઈ જ નથી અને માત્ર પર સન્મુખ જ રહ્યો છે,
તો એ અજ્ઞાની છે. પછી ભલે એ શાસ્ત્રનો ગમે તેટલો અભ્યાસ કરે તે છતાં પણ એ અજ્ઞાની છે. એટલે કહે છે કે એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે, કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં અપૂર્ણતા માની છે. સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના, સ્વસ્વભાવ તો પૂર્ણ છે, એક સમયની પર્યાય, એક સમયની પર્યાય જેમાં એ સ્વને અનુભવે છે તો એમાં સ્વ એને પૂર્ણ જ અનુભવમાં આવે છે. અંશે અનુભવવામાં આવ્યો એમ કહેવાય, પણ વસ્તુ કઈ એમાં ભેદરૂપ થતી નથી કે એમાંથી કોઈ અંશ અનુભવમાં આવે ને કોઈ ના આવે, એમ કઈ થતું નથી. આખો અનુભવ તો એક જ વસ્તુ, અભેદ વસ્તુનો જ અનુભવ છે. અનંત ગુણોનું પિંડ છે, એટલે અનંત ગુણોનું ભવન એક રૂપે જ અનુભવમાં આવે જ છે. એટલે પોતે પૂર્ણ પવિત્ર છે, એનો અનુભવ પણ એવી રીતે સંપૂર્ણનો જ અનુભવ થાય છે. એટલે સ્વસ્વભાવની સંપૂર્ણતાનું ભાન ત્યારે થાય છે, સ્વનું લક્ષ્ય કરે છે અને અનુભવે છે ત્યારે થાય છે. હવે એ નથી થયું, એ નથી થયું તો પછી એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની લીધી છે. જેને એવું સ્વાનુભૂતિ નથી થઈ, સ્વનો અનુભવ નથી થયો, એને આપણે અજ્ઞાની કહ્યા ને. એટલે જેને પર સન્મુખનું જ્ઞાન છે એને અજ્ઞાની કહ્યા, તો એ અજ્ઞાની શા માટે કહ્યા? એનું કારણ ગુરુદેવે અહીંયા સમજાવ્યું કે કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની લીધી છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયો હોય ને એવી એક સમયની પર્યાયની અંદર એ પૂર્ણ અનુભવ થાય છે, ત્યારે જેને એવો અનુભવ નથી તો એની જે પર્યાય થાય એ બધી પર્યાયમાં આ હું છું એવી વાત, એ બધી વિકલ્પાત્મક વાતો બધી હોય, પણ એને એમાં એમ માની લીધું કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, તો એ તો વિકલ્પ છે. તો વિકલ્પ છે, એને સ્વસ્વભાવની સંપૂર્ણતાનું ભાન નથી થયું. એટલે જ્યાં સુધી એકલા પર સન્મુખનું જ્ઞાન છે અને અનુભૂતિ નથી થઈ તો એને અજ્ઞાન કહ્યું, અને એનું કારણ એ દર્શાવ્યું કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની લીધી છે. એને એમ માને છે હું આ છું, પણ એમ વસ્તુ સ્વરૂપ નથી, એ તો માત્ર વિકલ્પ છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષ્યમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું, પૂર્ણ સ્વભાવને લક્ષ્યમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. નિર્ણય કરે, સ્વવિકલ્પ દશામાં નિર્ણય કરે છે, તો નિર્ણય એવો જ કરવો કે હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, અને પૂર્ણનો નિર્ણય કરી અને પછી પુરુષાર્થ કરવો. પૂર્ણ સ્વભાવને લક્ષ્યમાં લઈ અને પૂર્ણ સાધ્યને સાધવું. જ્યારે એવો નિર્ણય કરે છે તો પછી પ્રયોગ વખતે એને બીજો કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. જ્યાં સુધી એ પોતે પોતાને વિશે પૂર્ણતાનો નિર્ણય નથી કરતો, સ્વવિકલ્પ દશામાં એવો નિર્ણય નથી થયો, તો પછી એને અભેદ વસ્તુનું લક્ષ્ય થશે જ નહીં. એ સ્વરૂપનું લક્ષ્ય કરવા જશે ત્યાં એને ભેદ જ દેખાશે. હું અનંત ગુણનો પિંડ, એવો ભેદ ત્યાં ઉભો રહેશે. પોતે અખંડ વસ્તુ છે, અભેદ વસ્તુ છે, પૂર્ણ છે, પવિત્ર છે, અને એવો બધો પહેલાથી નિર્ણય ન થયો અને પછી ધ્યાનમાં પ્રયત્ન કરવા જશે તો વિકલ્પ સિવાય બીજું કાંઈ થવાનું નથી. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષ્યમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. વસ્તુ અખંડ અભેદ છે, સ્વભાવ પૂર્ણ છે, એમાં કોઈ અધુરાશ નથી, કોઈ વાતે એમાં ઉણપ નથી, એવા પોતાના સ્વરૂપને લક્ષ્યમાં લઈ અને જયારે એની દ્રષ્ટિ કરે છે તો એ ખરેખર સાચો સાધક છે. અને એનું જે સાધ્ય છે પોતાની અનુભૂતિ એ એને સિદ્ધ થાય છે, એ સાધ્ય એને સિદ્ધ થાય છે. સ્વની અનુભૂતિ એ એનું સાધ્ય છે, એ સિદ્ધ થાય છે. પોતે સાધક ભગવાન આત્મા છે ને, તો એ રીતે 178મું વચનામૃત થયું. એ પછી 179મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે આત્માને યથાર્થ સમજવા માટે, જો અહીંયા સમજવાની વાત છે પહેલી,
आत्माने यथार्थ समझवा माटे प्रमाण नए निक्षेप रूप शुभ विकल्प नो व्यवहार वच्चे आव्या विना रहेतो नथी। एटले कोई एम कहे कि बस आत्मा अभेद छे, अमारे बीजू काई जोईतुं नथी, जाणवुं नथी, कोई नए नी वात अमारे जोईती नथी, प्रमाण ने एनी वात पण अमारे समझवी नथी, तो भाई एम नहीं चाले, एम नहीं चाले। तू क्या अटवाई जाइस, तू खोटा रस्ते चाल्यो जाइस। प्रमाण ज्ञान, प्रमाण ज्ञान जे छे ते खरेखर आदरणीय नथी, पण छताय प्रमाण ज्ञान होवू जरूरी छे। प्रमाण ज्ञान में निश्चय नहीं अने व्यवहार नहीं थी वस्तु स्वरूप ने समझावामां आव्युं होय, एनो विरोध करे अने मात्र एक ज नहीं, एकला एक निश्चय नहीं थी वस्तु स्वरूप ने ए माने तो ए अटवाई जशे, ए अटवाई जशे। एने केटलाय प्रश्नो थशे अने प्रश्नोना समाधान थया नहीं होय तो विकल्पमां चाल्यो जशे। निश्चय अने व्यवहार बंने ने एने समझवा पड़से, अनेक नय द्वारा वस्तु स्वरूप ने समझवू पड़से। एवा केटलाय धर्मो आत्मा अने विशेष छे कि जे विरोधाभासी लागता होय, एना एक बीजाना ए प्रतिपक्षी होय, नित्यपणू पण छे अने अनित्यपणू पण छे, एम ज्यारे कहीए छीए एकपणू पण छे अने अनेकपणू पण छे, आत्मामां एवा धर्मो पड्या छे एम ज्यारे कहीए छीए, तो एनो अर्थ ए थयो कि कोई अपेक्षाथी एने नित्यपणू छे, कोई अपेक्षाथी अनित्यपणू छे, कोई अपेक्षाथी एकपणू छे, कोई अपेक्षाथी अनेकपणू छे, आ बधुं छे। अने जो एनो विचार न करे कि आ बंने नयोथी अनेक नयोथी वस्तु स्वरूप ने न जाणे, एटले के प्रमाण ज्ञान नथी करतो, तो ज्यारे ए मात्र एक छे एम करीने आगळ वधवा मागशे त्यारे बीजी वस्तु ज्यारे ऊभी थशे तो विकल्पमां पड़ी जशे। बीजी वस्तु आव्या विना तो रहेवानी नथी, पण जेणे समाधानो प्राप्त करी लीधा छे कि आ बीजी वस्तु छे एनो स्वीकार पण कर्यो, पर्याय छे पर्यायनो स्वीकार पण कर्यो, वर्तमान दशा छे एनो पण स्वीकार पण करी लीधो, અને પછી જ્યારે એ આગળ વધે છે તો પેલી વર્તમાન દશા જે છે એ હવે વચમાં ઊભી નથી થતી। શાંતિથી સમજવા જેવી વાત છે। કોઈ એમ કે બસ આ બીજી બધી વાત છોડો ને, હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, બસ એટલી જ વાત પકડો ને, એમ નહીં ચાલે ભાઈ, એમ નહીં ચાલે। એટલું પકડવા જઈશ તો તને જ્યારે પાછો તું આમ દ્રષ્ટિ કર તો તને તો શરીર સાથે તને તારાપણું દેખાય છે ને પ્રભુ। આ જીવ શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે, અને શરીર જે છે એ શરીર જે પર્યાય છે વર્તમાન, એ પર્યાયને અનુરૂપ તો શરીર પ્રાપ્ત થયું છે। પર્યાય તો મનુષ્યની છે, પર્યાય તો મનુષ્યની છે, અને મનુષ્યની પર્યાય છે તો એને અનુરૂપ શરીર પ્રાપ્ત થયું છે સ્ત્રી અથવા પુરુષનું। તો પછી એ બધું જે છે એના તરફ લક્ષ ગયા વિના રહેશે, એનો વિકલ્પ ઉઠ્યા વિના રહેશે, એનું સમાધાન નહીં પ્રાપ્ત કર્યું હોય અને બસ એકલો સિદ્ધ સમાન માનીને આગળ વધવા જશે તો નહીં ચાલે। પછી એ હું કહેશે તો પછી એને ઘણી વિટમણા થશે, હું એટલે કોણ, પોતાનું નામ એ હું રમેશ, હું ડોક્ટર, હું ગિરીશ, હું એન્જિનિયર, કોણ હું, પ્રશ્નો થઈ જાય છે। એટલે આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણથી અનેક નય દ્વારા સમજવો જોઈએ। આત્માની વાત આવે ત્યારે અનેક નય દ્વારા સમજવું પડે, પર્યાયને પણ સમજવી પડે, એક સમયનું જે સત છે એને પણ સમજવું પડે, વર્તમાનમાં જે મલિનતા છે એને પણ સમજવી પડે, કર્મરૂપી મલિનતા અને કર્મના ઉદયો એનો પણ એને સ્વીકાર કરવો પડે કે આ કર્મના ઉદયો અમને આવા છે, ના નહીં પાડી શકે, એમને એમ લઈ લે કે ના અમે ઉદય ભાવે થતા નથી। અરે ભાઈ એવું ક્યાંથી બને, બધી વસ્તુને એને સ્વીકાર કરવો પડે, એને સ્વીકાર કરવો હોય તો બધી વસ્તુને એને જાણવી પડે, એટલે અનેક નય દ્વારા એટલે પ્રમાણ જ્ઞાન કરવું પડે, નય નિક્ષેપરૂપ બધા જ વિકલ્પો જે છે એ આવે અને એના સમાધાનો પ્રાપ્ત કરવા પડે। જે વાત પોતાને વિશે એને લાગતી હોય તો એ બધી વાતના એને સમાધાનો પ્રાપ્ત કરી, અને એ બધું પર્યાયમાં છે એ છે, પણ એ મુખ્ય નથી, એ આત્માને અનુસરીને નથી, આત્માનો સ્વભાવ નથી, એને એ હંમેશા બદલાતું રહે છે, એ શાશ્વત નથી, એમ બધી વસ્તુ ના સમાધાનો પ્રાપ્ત કરી, અને પછી બાકી છેલ્લે રહ્યો જે શુદ્ધ આત્મા એનો નિર્ણય કરી નાખે છે કે બસ એ હું છું અને આ બધાથી જુદો હું, એવો નિર્ણય થાય ત્યાર પછીથી એવો દ્રષ્ટિનો વિષય પોતાને પ્રાપ્ત થઈ ગયો છે, પછી જ એને પછી પેલા બધા વિકલ્પો નહીં આવે। ગુરુદેવે બહુ સરસ રીતે વાત મૂકી છે કે આત્માને યથાર્થ સમજવા
માટે પ્રમાણ નય નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી એમ જ હોય એમ જ હોય. પણ પછી એમાં એ રોકાઈ નથી રહેતો જેને સ્વરૂપ તરફ વળવું છે, પછી એમાં ચર્ચાઓમાં રોકાઈ નથી રહેતો, એમાં રોકાઈ નથી રહેતો. વ્યવહારને થી વાત જે કરવામાં આવી, વ્યવહારના પછી ભેદ સદભૂત ને અસદભૂત ને આ બધી વાતમાં પછી રોકાઈ નથી રહેતો, એની ચર્ચામાં રોકાઈ નથી રહેતો. બસ અમને આવડે છે એમ કરીને એમાં રોકાઈ નથી રહેતો, સમજવાનું છે. એટલે કહે છે કે એવા વિકલ્પ તો એને આવે, પણ એ બધું શરૂઆતમાં જે વિકલ્પમાં એણે નક્કી કર્યું, નિર્ધાર કર્યો, એ નિર્ધાર એટલા માટે કર્યો કે એ બધાથી જુદો પોતે શુદ્ધ આત્મા છે ને, એ તરફ વળવા માટે એ બધાનો એને નિર્ણય કર્યો છે. એ નય નિક્ષેપ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે, પણ આત્માના એકપણાના અનુભવ વખતે એ વિકલ્પો છૂટી જાય છે. કેમ કે અનુભવે છે ત્યારે કોઈ વિકલ્પ હોતા નથી ને, કોઈ વિકલ્પ દ્વારા અનુભવમાં જવાતું નથી. એટલે વિકલ્પ જે છૂટવાની વસ્તુ છે એને પહેલેથી જ એને છોડી દેવાની છે. એ વસ્તુ વિકલ્પ દ્વારા નય દ્વારા જે જ્ઞાન કરવાનું હતું એ જ્ઞાન કર્યું, સમજી લીધું અને એનો સ્વીકાર કરી લીધો, પછી એના વિકલ્પમાં જવાનું નથી, એ પહેલેથી જ એને છોડી દેવાનું છે. ભેદ પાડીને સમજાવવામાં આવ્યું, પણ પછી વસ્તુ ભેદરૂપ નથી અભેદ છે એમ સ્વીકાર કરી અને એને પોતાની ઓળખ ઊભી કરવાની છે. કેમ કે જ્યારે આત્માનો અનુભવ કરે ત્યારે કઈ વિકલ્પ હોતા નથી, તો પછી પહેલેથી જ એને એ પ્રમાણે આગળ વધવું પડશે ને, વિકલ્પો એ વખતે હોતા જ નથી. કેમ કે એ વિકલ્પો ને એ દરેક સમયે સમયે જે વિકલ્પો ઉપયોગી તરફ રહેવો આ બધું જે છે તો અભૂતાર્થ છે. એ વિદ્યમાન ક્યાં છે, નવું નવું થયા કરે છે, ને એવા અભૂતાર્થના આશ્રય અભૂતાર્થના લક્ષ્ય આત્માની અનુભૂતિ નથી. સમયસારની 11મી ગાથામાં હમણાં જ આપણે વાત કરી કે ભૂતાર્થના આશ્રય પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે. એટલે એ જે અભૂતાર્થ છે એ આત્માને અનુભૂતિ માટે કોઈ રીતે મદદગાર નથી, આત્માની અનુભૂતિમાં એ મદદગાર નથી. વસ્તુનો નિર્ણય કરે છે, પણ એ નિર્ણય સ્વવિકલ્પ દશાનો નિર્ણય છે. બસ પછી આત્માની અનુભૂતિમાં એ મદદગાર નથી. વસ્તુનો અભેદપણે નિર્ણય કરવા જતા અને તેમાં એકાગ્રપણે ઠરવા જતા વચ્ચે નવ તત્વ તથા નય પ્રમાણ વગેરેના રાગ મિશ્રિત વિચારો આવ્યા વિના રહેતા નથી. એટલે પહેલા એ બધું હોય છે, એ બધું હોય, નવ તત્વ દ્વારા પોતે પોતાને બીજા બધાથી જુદો પાડે છે એવું ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં કરે છે. નય પ્રમાણ વગેરે સહિત એ જે કાંઈ પોતાના સ્વરૂપ વિશે વિચારે છે એ વખતે એની દશા જે છે કેવી છે, એ રાગ મિશ્રિત દશા છે, રાગ સહિતની દશા છે. એટલે એવા વિકલ્પો બધું હોય છે, એ આવ્યા વિના રહેતા નથી. પણ એને સમાધાન પ્રાપ્ત કરી લીધા છે એટલે હવે એમાં એ રોકાશે નહીં, અને જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે તો કોઈ એ વાત રહેતી જ નથી, નય પ્રમાણની વાત કંઈ હોતી જ નથી. અને એનાથી એવા નય પ્રમાણ વગેરેના જે રાગ મિશ્રિત વિચારો આવ્યા તો એનાથી કઈ વસ્તુ અભેદ છે એમાં જવાતું નથી, એનો અનુભવ થતો નથી. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય, બહુ ઉદાહરણ સરસ રીતે ગુરુદેવે આપી દીધું. આંગણું આંગણામાં બહાર ઉભો છે, ઘરમાં પ્રવેશતો નથી, આંગણામાં ઉભો છે ત્યાં સુધી અંદર નથી. આંગણામાંથી એને છોડી અને અંદરમાં પ્રવેશ દ્વારમાં થઈને અંદર જવું પડે. પણ કે ના, આંગણા એ તો અહીંયા સરસ છે બધું, ત્યાં જ ઉભા રહી જઈએ તો પછી અંદર નહીં જવાય. આંગણામાં બહાર બધું ઘણું બધું સરસ છે, છતાં પણ એ આંગણું છોડવું તો પડશે, અંદર જવું છે અને છોડવું જ પડશે. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે. એટલે વિકલ્પો જે છે એ બધા આંગણું છે. કયા વિકલ્પો? સ્વના લક્ષે જે વિકલ્પો છે એ બધા વિકલ્પો એ આંગણું છે. પરના લક્ષે જે વિકલ્પો છે એની વાત નથી, જેમાં સ્વનું લક્ષ થાય છે એવા વિકલ્પો છે એ આંગણું છે. પોતાના ઘરનું આંગણું શું છે? તો કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવા જે વિકલ્પો જે છે એ આંગણું છે. પણ એ બહારના કોઈ વિચારો કરતો હોય તો એ આંગણું નથી, તો પરનું ઘર થયું, ને પર ઘરમાં તો કોઈ ઘૂસવાય નથી દેતું, તો જવાતું નથી. અહીંયા તો સ્વઘરમાં જેમાં દાખલ થવું છે એમાં પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે કે સિદ્ધ સમાન છે,
તો એ વાત જે છે તો એ આંગણા જેવી વાત છે, અને એમાંથી પછી અંદર જાય છે તો વિકલ્પ નથી રહેતા. કહે છે કે આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે, તેમ વ્યવહાર રૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવ રૂપ ઘરમાં જવાય છે. વ્યવહાર રૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવ રૂપ ઘરમાં જવાય છે. આ 179મું વચનામૃત થયું. હવે એના પછીથી 180મું વચનામૃત છે. પછી ગુરુદેવ કહે છે કે પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી. ઇન્દ્રિયોના વિષયો દ્રવ્ય ઇન્દ્રિય જળ અને ભાવ ઇન્દ્રિય સૌક્ષમિક જ્ઞાન એ ત્રણેય ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. એમ એ ત્રણેય ઇન્દ્રિય કહેવામાં આવ્યા છે અને ગુરુદેવે એ વાત ઘણી વાર સમજાવી છે. એટલે પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી. સુખ તો આત્મામાં જ છે. આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખ બુદ્ધિ ટળે અને અસંગી આત્મ સ્વરૂપની રૂચિ થાય ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન હોય. પાંચે ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખ બુદ્ધિ ટળી જાય તો પછી એ પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો જે વિષય છે એનો સંગ રહે નહીં, એટલે એનાથી એ અસંગી થાય. પાંચે ઇન્દ્રિયના વિષયોમાં જેને હવે સુખની બુદ્ધિ નથી, કોઈ પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો વિષય એને સુખનું કારણ નથી, શાંતિનું કારણ નથી, એવું જ્યારે એને બરાબર દ્રઢતાપૂર્વક નિર્ણય થયો છે, એવો દ્રઢતાપૂર્વક નિર્ણય થઈ ગયો છે કે ખરેખર પાંચમાંથી કોઈ ઇન્દ્રિયનો વિષય મને સુખી કરી શકતો જ નથી, એમાંથી સુખબુદ્ધિ જેણે ટાળી છે, તો હવે એ ઇન્દ્રિયના વિષયનો સંગ નહીં કરે, એટલે એના વિષયો થી એ અસંગી થશે, એનો સંગ છોડી દેશે. અને ભગવાન આત્મા ખરેખર કોઈનો સંગ કરવા વાળો નથી, એ તો અસંગી છે. તો એવો અસંગી જયારે થાય છે, પર્યાયમાં અસંગી થાય, કેમ કે ત્રિકાળ વસ્તુ જે છે એ તો સંગ વિના જ રહી છે. આત્માનું સ્વરૂપ તો અસંગી જ છે, એને ક્યાં કોઈનો સંગ છે? કોઈનો સંગ નથી, કોઈના સંગની એને જરૂર નથી. એ સ્વયં સિદ્ધ પોતે પોતાથી જ પરિણમી રહ્યો છે, પૂર્ણ છે, પવિત્ર છે, એને કોઈ પરની અપેક્ષા જ નથી. એવો એ ભગવાન આત્મા છે. એ અસંગી તો છે, દ્રવ્યથી તો અસંગી છે જ, પરંતુ પર્યાયમાં જ્યારે એને બીજાઓનો જે સંગ જે છે એ સંગનું કારણ સુખ બુદ્ધિ, બીજાઓ સાથે પર સાથે એટલે ઇન્દ્રિયના વિષય સાથેની સુખ બુદ્ધિ ટળે, એટલે પર્યાયમાં પણ એને અસંગી પણ થાય, બધાનો સંગ છૂટે, તો એ અસંગી આત્મ સ્વરૂપની રૂચિ થાય અને એવા પોતાના સ્વરૂપ તરફ વળે. અને જ્યારે એમ પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે, જેવું સ્વરૂપ અસંગી છે એવો જ પર્યાયમાં પણ એ અસંગી થયો છે, ત્યારે જ ખરેખર વાસ્તવિક રીતે એનું જીવન છે તે બ્રહ્મચર્ય જીવન છે. અને બ્રહ્મચર્ય જીવન એટલે બ્રહ્મ નામ આત્મા, આત્મામાં એની ચર્યા છે એટલે આનંદની દશા છે. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન આત્મિક સુખનો અનુભવ થાય તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. જો અહીંયા બ્રહ્મચર્ય જીવનની વાત આટલી લીધી છે, બ્રહ્મચર્યના વ્રતની વાત માત્ર એટલી નથી લીધી, અહીંયા આખી વાત પાંચે ઇન્દ્રિયના વિષયો જ્યારે પોતાને છૂટી ગયા, એટલે કે શ્રદ્ધામાં કોઈ પણ ઇન્દ્રિયનો વિષય પોતાને ઈષ્ટ નથી એમ જ્યારે થઈ ગયું છે, એવી બરાબર સાચી શ્રદ્ધા થઈ ગઈ છે કે કોઈ ઇન્દ્રિયનો વિષય પોતાને સુખરૂપ થતો જ નથી, એવો જ્યારે નિર્ણય થઈ ગયો છે, તો એ ઇન્દ્રિયના વિષય તરફ વળતો નથી, એનો સંગ કરતો નથી, અને એમ એ સ્વરૂપ તરફ વળે છે અને સ્વરૂપની રૂચિપૂર્વક એમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે છે, અને એમ એકાગ્રતા થતાં એને એવા નિર્મળ પરિણામ થાય છે. એ જીવનને બ્રહ્મચર્ય જીવન કહેવામાં આવ્યું છે. એ બ્રહ્મ સ્વરૂપ આત્માનો અનુભવ છે. બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન જેટલે અંશે થાય છે એટલા પ્રમાણમાં એને આત્માનો આત્મિક સુખનો અનુભવ થાય છે.
અને એટલું જ એ બ્રહ્મચર્ય જીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા, બ્રહ્મ નામ આત્મામાં ચર્યા, આત્મામાં રહેવું, આત્મામાં એકાગ્રતા, આત્મામાં જેટલો સમય જેટલી જ્ઞાનથી એમાં એકાગ્રતા થાય, એમાં લીનતા થાય, તેટલો એને પર વિષયનો ત્યાગ છે. એટલે એ જ સાચું બ્રહ્મચર્ય જીવન છે. એવું જીવવું એ બ્રહ્મચર્ય જીવન છે. અને એમ થતા, એમ થયા પછી કે એની દ્રષ્ટિ પણ એ તરફ જ રહે છે. ભલે ને પછી નિર્વિકલ્પ દશા ના હોય તો પણ જેને એવો આત્માનો અનુભવ થયો છે એનું જીવન આખું પલટાઈ જાય છે. એને બહારમાં ઇન્દ્રિયોના કોઈ વિષયની રૂચિ થતી નથી, કોઈ વિષયમાં ઇષ્ટ પણ લાગતું નથી. એને જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય છે. એને જ્ઞાન સહિતનો એવો વૈરાગ્ય હોય છે કે જગતના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા છે. જો ઉદાસીનતાનો અર્થ તિરસ્કાર નથી થતો, ઉદાસીનતા એટલે એમાં કાંઈ કોઈ ઇષ્ટ બુદ્ધિ નથી, રુચિ નથી. જે વસ્તુ જે છે તે છે, એ છે તો છે, એની સાથે મારે કાંઈ સંબંધ નથી. છે અને એ છે જેમ છે તેમ છે તો છે, ભલે રહ્યું. એથી મને કાંઈ લાભ કે નુકસાન નથી, એમ ઉદાસીનતાનો ભાવ હોય છે. જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે, એમાં કઈ તિરસ્કારની બુદ્ધિ એમ હોતી નથી, અણગમાની બુદ્ધિ એમ હોતી નથી. કેમ કે રતિ અને અર્થિ બંને દોષ છે, એટલે એમ નથી હોતું. પણ વૈરાગ્ય છે એટલે ઉદાસીનતાનો ભાવ છે, એ તરફ ની રુચિનો બિલકુલ અભાવ છે, કોઈ રુચિ થતી નથી. એટલે એમ જયારે વૈરાગ ઉત્પન્ન થયો છે, એવો વૈરાગ જેને સમ્યક દ્રષ્ટિને ઉત્પન્ન થયો છે, એ સ્વવિકલ્પ દશાની અંદર પણ, સ્વવિકલ્પ દશામાં પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે જ છે. અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે તો એને એ અપેક્ષાએ એ બ્રહ્મચર્ય જીવન છે. બ્રહ્મ નામ આત્મામાં ચરવું એવી ચર્યારૂપ એ વખતે પણ સ્વવિકલ્પ દશામાં પણ એનું એવું જીવન હોય છે. નિર્વિકલ્પ દશામાં તો એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો જ છે. એ બ્રહ્મચર્ય જીવન એટલે બ્રહ્મ નામ આત્મામાં ચર્યા કરી જ રહ્યો છે. એ વખતે એને પર વિષયોનો ત્યાગ હોય છે. પણ સ્વવિકલ્પ દશામાં પણ પછી શ્રદ્ધા એમ જ છે, એટલે બાહ્યમાં પર વિષયોનો એને ત્યાગ જ છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને શુભાશુભ ભાવ પણ થાય, પણ છતાંય શ્રદ્ધામાં એ બધાનો એને ત્યાગ જ છે. રૂચિપૂર્વક નથી થતું કાંઈ વસ્તુ, રૂચિપૂર્વક પછી થતી જ નથી. પર વિષયનો ત્યાગ જ હોય છે. આ રકે છે કે જે જીવ પર વિષયોથી અને પર ભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહીં. કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે. જેને હજી પર વિષયની રૂચિ છે, એમાંથી સુખ પ્રાપ્ત થાય છે, એ પોતાને કોઈક રીતે હિતકારી છે, કોઈક રીતે ઇષ્ટ છે, એના વિના ન ચાલે, આટલું તો હોય વગેરે વગેરે દ્રષ્ટિ હોય. હા, અમુક વસ્તુ વિના ન ચાલે, અમુક વસ્તુ તો જોઈએ, ત્યારે આપણી ભૂમિકા પ્રમાણે હજી આટલું તો હોય, આ વગેરે જે વિચાર કરે છે એને ખરેખર તો એમાં રુચિ છે, ભૂમિકા સાથે કોઈ સંબંધ નથી. શ્રદ્ધા, શ્રદ્ધાને ને ભૂમિકાને શું સંબંધ? શાંતિથી વિચારવા જેવી વાત છે. લોકો વારંવાર એ વાત કરે છે કે અત્યારે આ ભૂમિકામાં, આ ભૂમિકામાં તો આમ હોય ને, આ ભૂમિકામાં તો આમ હોય ને, અત્યારે નિશ્ચયની વાત તમે રેવા દો, આ ભૂમિકામાં આ વાત ન હોય વગેરે વગેરે. અરે ભાઈ, ભૂમિકાની ત્યાં વાત તું કરે છે. ભૂમિકા એટલે શું? વર્તમાનમાં જે કર્મના ઉદયો જે છે તે વર્તી રહ્યા છે, એ તારી ભૂમિકા. પણ ભલે ને રહ્યા, કર્મના ઉદયો તો ખરી જવાના જ છે ને. શ્રદ્ધા એ વખતે સમ્યક કરવામાં તને ક્યાં એ નડે છે? વર્તમાનમાં જે કર્મના ઉદયો છે તો છે, એને કારણે જે પર્યાય છે તો છે. તેથી શું? તેથી સમ્યક શ્રદ્ધાન ના થઈ શકે? શ્રદ્ધાન તો સમ્યક થઈ શકે, સમ્યક શ્રદ્ધાન તો થઈ શકે ને. ભલે અનુભૂતિ ન થઈ હોય તોય સાચી શ્રદ્ધા તો કરી શકે ને. અને જે સાચી શ્રદ્ધા કરે, જે સાચી શ્રદ્ધા કરે એ જ એવી અનુભૂતિ કરી શકે છે. પણ જેને હજી
બાહ્યમાં પર વિષયમાં રૂચિ છે એવા ભાવે થવામાં એ પોતે સુખ માનતો હોય તો એની શ્રદ્ધા એ બરાબર નથી. એની શ્રદ્ધા ખોટી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. એવા મિથ્યાત્વ સહિત જીવને બાહ્યમાં કદાચ ચોથા વ્રતની બાધા લીધી હોય તો એ પણ એને બ્રહ્મચર્ય જીવન હોય નહીં. બ્રહ્મચર્ય જીવન ની આ વાત લીધી. બ્રહ્મચર્ય જીવન એટલે બ્રહ્મ નામ આત્મામાં વસવું, આનંદની દશામાં રહેવું, એ એને હોય નહીં. ભલે બાહ્યમાં વ્રત લીધા હોય તો પણ. એટલે વાત ગુરુદેવ એ કરવા માંગે છે કે જે જીવ પર વિષયોથી અને પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહીં, કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે. બ્રહ્મચર્ય જીવનમાં તો પાંચેય ઇન્દ્રિયોના વિષયોની રૂચિ જેને ચાલી ગઈ છે, જેને એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે, જેને જ્ઞાન સહિત વૈરાગ્ય છે, એને જ બ્રહ્મચર્ય જીવન હોય. પણ કોઈ પણ વિષયની રૂચિ જો હોય, કોઈ પણ અપેક્ષાથી રૂચિ હોય કે ના આટલું તો બરાબર, આટલી છૂટ આમ તેમ વગેરે, પણ ભાઈ એનો અર્થ જ એ થાય છે કે એની રૂચિ છે. એવો વિકલ્પ શા માટે આવ્યો? શ્રદ્ધા તો પૂરેપૂરી હોવી જોઈએ ને, બરાબર એ જેમ છે તેમ શ્રદ્ધા તો હોવી જોઈએ ને. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. આગળ કહે છે, ખરેખર આત્મ સ્વભાવની રૂચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોના બીજડા પડેલા છે. વસ્તુ સ્વરૂપ તો આવું છે. આત્મ સ્વભાવની રૂચિ થાય, આત્મ સ્વભાવની રૂચિ થાય તો પછી આવા બ્રહ્મચર્યના ગુણ પ્રગટ થાય. એના બીજડા પડેલા છે એમ કહ્યું ને, એટલે આત્મ સ્વભાવની જેને રૂચિ થાય એને આપોઆપ બારમા પરની રૂચિ ઘટી જાય. ઘટતી ઘટીને પછી બિલકુલ એ તો નિર્મૂળ થઈ જાય. અનુભૂતિ થતા આગળ વધતા 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 મુનિઓની દશા જુઓ ને, કેવી દશા થાય છે, અદભુત દશા. સાતમા છઠ્ઠા ગુણતાને ઝૂલતા હોય, પ્રચુર સ્વસંવેદન હોય અને સ્વરૂપમાંથી બહાર આવ્યા છે છતાં હજી એમાં જ છે, અને હજી થોડીક સેકન્ડમાં થોડીક મિનિટની અંદર તો પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એવા મુનિનો વિચાર કરીએ છીએ ત્યારે એમ થાય છે કે ઓહો કેવી અદભુત દશા. અને એવા મુનિ જ તેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. કોઈ વિકલ્પ નથી. બારમાં આવ્યા છે, થોડીક ક્ષણમાં તો પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એવી અદભુત દશા હોય છે જીવની. આવું જીવન. એટલે અહીંયા વાત કરે છે કે ખરેખર તો આત્મ સ્વભાવની રૂચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોના બીજડા પડેલા છે. માટે સાચું બ્રહ્મ જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે અતિન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પર વિષયોથી ખાલી એવા પોતાના આત્મ સ્વભાવની રૂચિ કરવી, એનું લક્ષ્ય કરવું. એવા આત્માનો સ્વભાવ નિર્ણય કરી અને એની રૂચિ કરી, એનું લક્ષ્ય કરવું, એટલે કે એવો પ્રયોગ કરી અને એની અનુભૂતિ કરવી, તેનો અનુભવ કરવો, અને તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. બહુ સરસ રીતે વાત કરી છે. તો આ રીતે 180મું વચનામૃત પૂરું થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.